રાજ્ય પર સંભવિત તોકેદ વાવાઝોડાને ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેના પગલે નવસારી જિલ્લા એલર્ટ થઈ ગયો છે અને એનડીઆરએફની ટીમ નવસારીમાં તૈનાત કરી દેવામાં આવી છે નવસારી જિલ્લાના દરિયાકાંઠે આવેલ સોલ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે માછીમારી કરતા લોકોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે દરિયાની સ્થિતિ પર સમગ્ર તંત્ર નજર રાખી રહ્યું છે અને વાવાઝોડું ફૂંકાય અને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહોંચી વળવા માટે તંત્ર સાવધ થયું છે તેમજ સાવધાનીના ભાગરૂપે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે નવસારી જિલ્લા પર 52 કિલોમીટર દરિયા કિનારાના વિવિધ વિસ્તારોમાં સર્વે પણ કરવામાં આવી રહ્યો છે કુદરતી આપત્તિને પહોંચી વળવા તંત્ર તકેદારીના પગલાં રાખી રહ્યું છે મેં ઉપનિરીક્ષક પંકજ ચૌધરી હું રાષ્ટ્રીય આપદા મોચન બલ 6વી વાહિની વડોદરા સે हमारी जो टीम है यहाँ पे नवसारी ज़िले में तैनात हुई है तोकतई जो साइक्लोन आने वाला है उसको मद्देनज़र देखते हुए यहाँ पर तैनात किया गया है अगर आने वाली किसी भी प्रकार की जो इमरजेंसीज़ है या आपातकालीन स्थिति निर्माण होती है तो उसमें हम रेस्क्यू कार्य करेंगे और जो कोविड का परिदृश्य को देखते हुए पूरे प्रिकॉशंस के साथ जैसा कि आप देख सकते हैं हमारे जो जवान हैं पूरे प्रिकॉशन के साथ इस मतलब जो भी राहत कार्य होगा उसमें शामिल होंगे अगर किसी प्रकार की आपदा आती है या तो